માસની બાળા ઉપર દુષ્કર્મ મામલે આરોપીને કડક સજાની માંગ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઉંટવેલિયા ગામની એક 13 માસની નાની બાળા ઉપર દુષ્કર્મની ઘટના થોડા સમય અગાઉ સામે આવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી હતી. પરંતુ આ બનાવને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં દરેક તાલુકા મથક ખાતે આરોપીને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે, જેમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દિયોદર તાલુકા દ્વારા આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે આરોપીને કડક સજા થાય તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. આજે ઠાકોર સમાજના તમામ યુવાનો અને બહેનો દ્વારા અહીંયા દિયોદર મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં લાખણી તાલુકાના ખેરોલા ગામે ફૂલ જેવી 13 માસની દીકરી ઉપર એક નરાધમ 55 વર્ષના નરાધમે જે દુષ્કર્મ આચર્યું છે એ નરાધમને કડકમાં કડક સજા થાય અને અમારી માગણી જે છે કે સરકાર ફાસ્ટ ટ્રેકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવે અને ઝડપીમાં ઝડપી આ નરાધમને ફાંસીની સજા થાય એવી સમગ્ર ઠાકોર સમાજ અને આ વિસ્તારના તમામ લોકો વતી અમારી સરકારને રજૂઆત છે. એ રજૂઆતને આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને મામલતદાર સાહેબના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટે અહીંયા આવેદનપત્ર આપ્યું છે. ઉંટવેલિયા ગામની ફૂલ જેવી દીકરી અને લાખણી પંથકમાં ખેરોલા ગામે એક નરાધમે નાની ફૂલ જેવી દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે અને દીકરી કોઈ એક સમાજની ન હોઈ શકે અને એક માનવતાને કલંક લગાડનાર આ નરાધમને કડકમાં કડક સજા થાય એવી અમારા દિયોદરના તમામે તમામ 18 વર્ણના લોકોની અમારી માગણી છે કે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તો બીજા લોકો આવું કૃત્ય કરતા 100 વાર વિચાર કરે અને એ મુદ્દે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે કડકમાં કડક સજા થાય. આજે મામલતદાર કચેરી ખાતે થરાદની આ ઘટનાને લઈ રજૂઆત કરવા આવેલ બંને એકતા મંચની સાથે અન્ય ભાઈ બહેનો પણ જોડાઈ હતી, જેમાં મહિલાઓ દ્વારા પણ આવા નરાધમ ઈસમને કડકમાં કડક સજા થાય તેવી માંગ મહિલાઓ દ્વારા પણ કરવામાં આવી હતી. રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર, બનાસકાંઠા. આવીને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એટલે અમારી બધી બહેનોને ખાસ એ વિનંતી છે કે આવી નાની નાની બાળકો પર આવા અત્યાચાર થઈ રહ્યા છે. ગામડું હોય, શહેર હોય કે રાજ્ય હોય, દેશ હોય, દેશભરમાં આવા અનેક અત્યાચારો થઈ રહ્યા છે. તેથી મારી આ અપીલ છે કોર્ટને કે એ નરાધમને વધારેમાં વધારે સજા કરવામાં આવે. ફાંસીની સજા તો થાય જ છે, પણ તો ઓછી કહેવાય એના માટે, કારણ કે આવી નાની એક 13 વર્ષની બાળકી પર કૃત્ય કરતા એને જરા શરમ આવી જોઈએ. એ વ્યક્તિ કોઈ કુટુંબનો હોય, કોઈ સમાજનો હોય કે કોઈ ગામનો હોય, તે કોઈને કંઈ ફેર પડતો નથી. કારણ કે એ વ્યક્તિ જેને આવું દુષ્ટ કર્મ આચર્યું છે એ વ્યક્તિને સજા કરવી એ માટે કોઈનો આમાં કોઈ વિરોધ હોવો જોઈએ અને વ્યક્તિને આકરામાં આકરી સજા કરવી પડે એવી મારી અપીલ છે.